नमस्कार वालों, विद्यार्थी मित्रों, આમ તો લગભગ કોર્સ આપણે ચલાવેલો છે, પરંતુ આમ જોઈએ ઓનલાઈન શિક્ષણની અંદર આ બાર સાયન્સની અંદર આ પ્રથમ લેક્ચર છે. તો મિત્રો, સર્વપ્રથમ તો જે આ વર્ષ દરમિયાન કે જે ચાલુ વર્ષ દરમિયાન કેટલા દરેક વિષયની અંદર કેટલા ચેપ્ટર કાઢેલા છે અને કેટલા આપણે આ વર્ષની અંદર તૈયારી કરવાની છે, એ સંદર્ભમાં પહેલા આપણે એની ચર્ચા કરીએ. ત્યારબાદ જે છે આપણે પાંચમું કાવ્ય છે જે લખેલું છે, યક્ષ યુધિષ્ઠિર સંવાદ, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલા તમારે જે અત્યારે હું તમને લખાવું છું એ લખવાનું છે. સાથે સાથે મિત્રો, એટલું તમને કહી દઉં કે અત્યાર આજે આ શરૂઆત છે, પ્રથમ વિડીયો છે. તો શરૂઆત છે એ સંદર્ભમાં આમ જોઈએ તો જેટલું હું લખાવું છું અથવા તો જે કાંઈ પણ તમે અત્યારે જે જોવો છો અથવા હું તમને જે કંઈ કહું છું એ બધું જ તમારે પાકી બુક બનાવવાની છે, એની અંદર લખવાનું છે. જેથી કરીને જે ભાષાંતર હોય, પ્રશ્ન હોય, એમસીક્યુ હોય, જે છે તે એ બધું એકી હારે તમને મળી શકે છે. એટલે એ સંદર્ભમાં તમારે એક પાકી બુક બનાવવાની છે. જો કે પાકી બુક મિત્રો આપણે બનાવતા જ, પરંતુ કયા પ્રમાણે પાકી બુક હતી કે જે માત્ર પાંચ કાવ્યો ચલાવેલા હોય એનું આપણે સ્વાધ્યાય લખતા, અને ઘણા વિદ્યાર્થી એવા પણ હતા કે જે ભાષાંતર પણ લખતા. તો આપણે એટલું એક એક્સ્ટ્રા થશે કે જે ભાષાંતર છે એ વધારાનું થશે. બાકી જે સ્વાધ્યાય છે, જેના જે પ્રશ્ન છે, સ્વાધ્યાય એટલે ટેક્સ્ટ બુકનું સ્વાધ્યાય, નવનીતની અંદર એક્સ્ટ્રા સ્વાધ્યાય આપેલું છે એ લખવાની જરૂર નથી. જે ટેક્સ્ટ બુકનું સ્વાધ્યાય છે મિત્રો, એ જ તમારે લખવાનું છે. અને એના સંદર્ભમાં જ આપણે અત્યારથી જેટલા વિડીયો જે બને છે એ પ્રકારે તમારે લખવાનું થશે. કદાચ હું વિડીયોની અંદર કહું અથવા તો ન કહું, તમારે ફરજિયાત એની અંદર જે પાઠ કાવ્ય ચલાવેલું છે એનું ભાષાંતર, અને ત્યાર પછી જે સ્વાધ્યાયમાં એમસીક્યુ આવતા હોય, ટૂંકા પ્રશ્ન આવતા હોય, ખરા ખોટા જોડકા કે મોટા પ્રશ્નો અર્થ વિસ્તાર જે પણ છે, એ સ્વાધ્યાયમાં જેટલા પ્રશ્નો છે ટેક્સ્ટ બુકની અંદર એ બધા જ લખવાના છે પાકી બુકમાં. ખાસ યાદ રાખજો, પછી કદાચ રિપીટ ન થાય, પણ આ વિડીયોની અંદર તમે જે છે એ માહિતી છેક સુધીના વિડીયો સુધીની છે, એટલે બધું જ લખવાનું થાય. હવે મિત્રો, આમ જો જોઈએ તો ખાસ કરીને આપણા ધોરણ 12 સાયન્સ સંસ્કૃતની અંદર એ જે ટોટલ 20 ચેપ્ટર છે, એ 20 ચેપ્ટરની અંદર આ વર્ષ પૂરતા કેટલા કાવ્ય કાઢી નાખેલા છે કે કેટલા પાઠ કાઢી નાખેલા છે, કે પછી સંસ્કૃત સાહિત્યના પરિચયની અંદર કઈ કઈ વસ્તુ કાઢેલી છે એ હું તમને અત્યારે લખાવું છું. જેથી કરીને આપણે આ વર્ષ પૂરતું ચલાવવાનું છે, પણ બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું નથી, કારણ કે આ વર્ષ પૂરતું 30% કોર્સનો ઘટાડો કરેલો છે એ સંદર્ભમાં. તો પહેલા આપણે જોઈએ મિત્રો જે કાવ્ય છે, તો કાવ્ય છે એની અંદર આ બાજુ લખું છું, કાવ્ય 3, 4, 6 અને 10 એટલે પાઠ છે, અથવા તો ગદ્ય પદ્ય તમે જે લઈ શકો છો તે. ચાર કાવ્ય કાઢેલા છે, 3, 4, 6 અને 10, ટોટલ 10 કાવ્ય છે, એમાંથી ચાર નીકળી ગયા. પાછળ જે વધે છે એ 6, 6 નો આપણે અભ્યાસ કરવાનો છે. વાર્ષિક જ્યારે બોર્ડની પરીક્ષા જે સંદર્ભે જે તારીખે, એની કોઈ ચોક્કસ તામ તો આવી ગઈ છે, પરંતુ એ તારીખ સંદર્ભમાં આપણે આનો અભ્યાસ નથી કરવાનો. એમાં પૂછાશે એક પણ માર્કનું નહીં પૂછાય, એટલે એ આપણે ચેપ્ટર દૂર કરવાનું છે. અને ત્યાર પછી જો જોઈએ તો પાઠની અંદર 13 અને 17, એટલે કે ટોટલ 10 પાઠ છે, એમાંથી 8નો અભ્યાસ કરવાનો છે, અને ત્યાર પછી આ બે જે છે એને દૂર કરવાના છે. એટલે ટોટલ 6 પાઠ ગણી કાવ્ય જે છે તે 6 ચેપ્ટર આપણામાં ટેક્સ્ટ બુકમાંથી દૂર કરેલા છે. ત્યાર પછી જો જોઈએ તો એક જે આપણે લીધેલું હતું કે ગૃહ્ય સૂત્ર, કે જે સંસ્કૃત સાહિત્યના પરિચયની અંદર આવે છે, અને ત્યાર પછી કવિવર માઘ અથવા તો મહાકવિ માઘ, અને ત્યાર પછી મહાકવિ બાણભટ્ટ,
સૂત્ર જે છે એ આપણે જ્યારે સંસ્કૃત સાહિત્યનો પરિચય થાય એમાં પ્રથમ જે બાબત છે તે પછી એના પછી તો મહાકવિ માઘ છે અને બાણભટ્ટ છે. આ ત્રણ બાબત સંસ્કૃત સાહિત્યના પરિચયમાંથી દૂર કરેલી છે. બાકીની કાલિદાસ કે જે પણ કાંઈ છે એ બધું જ પૂછાશે પાઠમાંથી. આ નહીં પૂછાય, કાવ્યમાંથી આટલું નહીં પૂછાય, અને બાકી સંસ્કૃત સાહિત્યના પરિચયની અંદર આ નહીં પૂછાય. બાકી અલંકાર, છંદ, ન્યાય, ટૂંકમાં જે છે તે આના સિવાયનું જે છે તે બધું જ પૂછાશે. એટલે કે બોર્ડની પરીક્ષા, આપણે પરીક્ષા લેવાતી હોય કે જે કોઈ પરીક્ષા છે તે. હવે મિત્રો, જો આપણે જોઈએ તો યક્ષ યુધિષ્ઠિર સંવાદ એની અંદર કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે, જો કે બોર્ડની પરીક્ષાની અંદર 4 માર્કમાં પૂછાતું હતું મિત્રો, પરંતુ હવે આમ જો જોઈએ તો હવે કોઈ પરીક્ષાના સંદર્ભમાં કેટલા માર્કનું પૂછાય એ આપણે ચોક્કસ સમજી શકતા નથી. શા માટે નથી સમજી શકતા? તો પહેલી બાબત તો એવી છે કે 30% કોર્સ ઘટાડેલો છે. હવે કયા વિષયની અંદર કેટલું માર્કિંગ બ્લુ પ્રિન્ટ પ્રમાણે એ જ્યારે સમય આવશે ત્યારે લગભગ એનું બ્લુ પ્રિન્ટ જે છે મળી જશે કે આ ચેપ્ટરમાંથી આટલું જ પૂછવું. હવે આપણી પાસે અત્યારે નથી, એટલે અત્યારે આપણે એમસીક્યુ હોય, ટૂંકા પ્રશ્ન હોય, અર્થ વિસ્તાર જે પણ છે એ બધું જ આપણા માટે ખાસ છે. એટલે કોઈ વસ્તુ ઓપ્શનમાં નથી કાઢવાની. હા, ઓપ્શનમાં કાઢવાની છે મિત્રો આટલી વસ્તુ કે જે આ ચાલુ વર્ષ દરમિયાન આ કાવ્ય છે, પાઠ છે અને આ સંસ્કૃત સાહિત્યનો પરિચય, આટલું આપણે અભ્યાસ કરવાનો નથી. હવે જો મિત્રો જોઈએ તો યક્ષ યુધિષ્ઠિર સંવાદ. તો વળી આમ તો જો કે દર વખતે આપણે કહીએ છીએ યક્ષ યુધિષ્ઠિર સંવાદ એટલે જે શીર્ષક મિત્રો આપેલું છે એ શીર્ષકનો અર્થ શું છે, એનું મહત્વ શું છે, એ શા માટે પ્રયોજાયેલું છે. પેલા અમુક વસ્તુ આપણે સમજીએ તો પાઠ, કાવ્ય કે જે પણ કંઈ છે એ બધું જ આપણને સરળતાથી સમજાઈ જાય છે. જેમ કે યક્ષ, તો યક્ષ એટલે પેલાનો અર્થ જાણીએ. યક્ષ એટલે ગુજરાતી, યુધિષ્ઠિર એટલે ગુજરાતી, સંવાદ એટલે વાર્તાલાપ. તો બે વ્યક્તિ એવા છે કે જે યક્ષ છે, એક યુધિષ્ઠિર છે, એ બંનેનો સંવાદ છે. હવે એમાંથી આપણે યુધિષ્ઠિરને ઓળખીએ છીએ, જેનાથી ઓળખીએ છીએ એટલે કે આપણે એના નામથી જાણીએ છીએ કે જે 5 પાંડવો છે એમાંથી સૌથી જે મોટા છે એ યુધિષ્ઠિર છે, એટલું આપણે ઓળખીએ છીએ. બીજી આપણને ખબર ન હોય તો કંઈ વાંધો નહીં. પરંતુ આ જે શબ્દ છે યક્ષ, એનાથી આપણે પરિચિત નથી. જો એનાથી પરિચિત ન હોય મિત્રો તો એક જ વસ્તુ આપણે જોવાની થાય છે, એનાથી પરિચિત ન હોય તો પહેલાં એ જાણવું પડે છે. હવે એ જાણવા માટે આપણે અહીં એના વિશેની જે કંઈ બાબત છે, ટૂંકનોંધ છે, વિવરણાત્મક નોંધ છે, પણ પૂછાઈ શકે. યુધિષ્ઠિર વિશે ટૂંકનોંધ, વિવરણાત્મક નોંધ લખો, એના વિશે માહિતી જ ન હોય, કયું પાત્ર છે, શેમાં થઈ ગયું છે, રામાયણ છે, મહાભારત છે, ઐતિહાસિક કોઈ પણ એવું મહત્વ હોય તો ખબર ન હોય તો આપણે એના વિશે 2-4 પંક્તિ લખી શકતા નથી અને પરીક્ષામાં પૂછાય પણ છે. તો પહેલાં આપણે એનો ટૂંકો અર્થ જોઈ લઈએ, એટલે કે એની જે સમજૂતી જે છે એ શું છે એનો અર્થ આપણે જોઈએ. તો યક્ષ એટલે કે એક અર્ધદિવ્ય જાતિ છે. યક્ષ એટલે અર્ધદિવ્ય જાતિ. જેમ કે આમ જોઈએ તો યક્ષ, કિન્નર, ગાંધારવા આ બધા જે છે ને અર્ધદિવ્ય જાતિ. આપણે માણસ છીએ, જે ઈશ્વર છે એ ભગવાન છે, પરંતુ જેટલા ભગવાનમાં ગુણો છે એના કરતા અડધા ગુણો દિવ્ય શક્તિ ધરાવનારા હોય એને યક્ષ કહેવાય છે. એ અદૃશ્ય થઈ શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, એ ઉડી શકે છે, એ અદૃશ્ય થઈને બીજાને જોઈ શકે છે. આપણે એને જોઈ શકતા નથી પણ એ સ્વરૂપ ધારણ કરે તો આપણે એને જોઈ શકીએ છીએ. આ બધી એની ખાસિયત છે. હવે એ યક્ષ એટલે કે એ યક્ષ કોઈ સરોવરના કાંઠે હોય છે અને યુધિષ્ઠિર જે છે એના બંને વચ્ચેનો જે સંવાદ થાય છે. હવે એની પૂર્વકથા સ્વરૂપે હું તમને થોડું જણાવું છું, પછી આપણે જે કાવ્ય છે એની શરૂઆત કરીએ. તો પ્રથમ તો જ્યારે 14 વર્ષનો વનવાસ મળે છે પાંડવોને, અને એ વનવાસ દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જ્યારે વનમાં ભટકતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે તરસ લાગે છે. કદાચ આપણે ભૂખ સંતોષ સંતોષી લઈએ છીએ પણ મિત્રો તરસથી આપણે એને શીપાવી શકતા નથી. જ્યારે અમુક સમય સુધી નહીં તો પછી છેવટે મૃત્યુ પણ થઈ શકે છે. હવે બને છે એવું કે જ્યારે એ તરસથી વ્યાકુળ હોય છે, ત્યાંથી રસ્તામાંથી જંગલમાંથી પસાર થતા હોય
ત્યારે પાંચ ભાઈઓમાં સૌથી નાના ભાઈ એટલે કે સહદેવ, સહદેવને બીજા ભાઈઓ એના મોટા ભાઈઓ આગ્રહ કરે છે કે આજુબાજુમાં ક્યાંય સરોવર જળાશય કે જ્યાં પાણી પીવા લાયક હોય તો આ પાત્ર જે છે એ પાત્રમાં તમે પાણી ભરતા આવો અને તમે પીતા આવો, જેથી કરીને આપણે એ થોડો વિસામો લઈએ અને એ પ્રમાણે આપણે આપણી તૃષાને સંતોષ કરીએ. જ્યારે સહદેવ જાય છે એની સાથે નકુલ પણ જાય છે, એ બંને જ્યારે જાય છે ત્યારે ત્યાં યક્ષ કે જે સરોવર હોય છે ત્યાં યક્ષ હોય છે. એ યક્ષ કોઈ એને પ્રશ્ન પૂછે છે પણ સ્વાભાવિક રીતે સહદેવ અને નકુલ છે એનો કોઈ પ્રશ્નનો જવાબ આપતા નથી. એ પાણી પી લે છે અને પી લે એને પાણી ભરીને જ્યારે જવા માટે રવાના થાય છે ત્યારે કોઈ કારણોસર ત્યાં બેભાન થઈને ઢળી પડે છે. આ બાજુથી બીજા એના ભાઈઓ જે હોય છે એની રાહ જોવે છે કે હજી કેમ નો આવ્યો, હજી કેમ નો આવ્યો. એમ કરતા 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 એમનાથી પછી એટલે અર્જુનને મોકલે છે કે ભાઈ ઘણો બધો સમય થઈ ગયો, નકુલ અને સહદેવ આવેલા નથી. તો અર્જુન જાય છે. અર્જુનની પણ એ જ દશા થાય છે કે જે પહેલા બે ભાઈઓની થઈ હતી. એ જ પ્રમાણે ભીમ જાય છે. તો ભીમની દશા પણ એ જ થઈ કે જે નકુલ સહદેવ અર્જુનની થઈ હતી. હવે યુધિષ્ઠિરનો વારો આવે છે. યુધિષ્ઠિર ત્યાં જાય છે અને એને જોયું સરોવરના કાંઠે જઈને કે આ ચારે ચાર ભાઈઓ મારા અહીં બેભાન અવસ્થામાં પડેલા છે, તો આવું કારણ શું? પણ પહેલા હું પાણી પી લઉં છું કારણ કે ખૂબ જ તરસથી વ્યાકુળ હોય છે. જ્યારે પાણી પીવા માટે જાય છે અને પાણી અંજલિ લઈ અને પોતાના મુખ સુધી રાખે છે ત્યાં યક્ષની વાણી સંભળાય છે અને યક્ષ કહે છે કે હે યુધિષ્ઠિર, જો તું તારું કલ્યાણ ઈચ્છતો હોય, તારો જીવ ઈચ્છતો હોય તો તું મારા પ્રશ્નોના જવાબ આપ, નહીતર પછી તારા જે ભાઈઓની દશા થઈ છે એવી દશા તારી થશે. યુધિષ્ઠિરને એમ થયું કે જો હું આના પ્રશ્નોનો જવાબ નહીં આપું તો મારી દશા પણ આવી જ થશે, તો પાંચે પાંચ ભાઈઓને ઢળી પડશું, તો પછી અમારું તો કોઈ સહાયતા કોઈ કરી શકશે નહીં. માટે એને કીધું કે કઈ વાંધો નહીં, હે યક્ષ, તું જે કાંઈ પણ પ્રશ્નો પૂછીશ એ પ્રશ્નોના હું મારા મત મુજબ યોગ્ય ઉત્તરો આપીશ, માટે તું મને પ્રશ્ન પૂછી શકે છે, પછી જ હું પાણી પીશ. એ પ્રમાણે બંને વચ્ચેનો જે સંવાદ થયેલો છે એટલે કે જે પણ પ્રશ્ન યક્ષે પૂછેલા છે અને જેનો જવાબ યુધિષ્ઠિરે આપેલો છે, બંને વચ્ચેનો સંવાદ અહીં આપણને કાવ્ય સ્વરૂપે આપેલો છે. અને કાવ્ય સ્વરૂપે છે એટલે લગભગ 13 શ્લોક છે અને 13 શ્લોક અનુસ્તુપ છંદમાં છે. આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. અનુસ્તુપ છંદની અંદર આ 13 શ્લોક આપવામાં આવેલા છે. પહેલા મિત્રો આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ અને ત્યાર પછી આપણે આગળ જોશું. પરંતુ પ્રસ્તાવના જોતા પહેલા હું તમને એટલું જ કહેવા માંગુ છું કે જે પ્રસ્તાવના છે મિત્રો, એમાં આપણે ધોરણ 12 સાયન્સની અંદર આ MCQ પદ્ધતિ છે તો એમાં જે તમે તમારી સાથે ટેક્સ્ટ બુક અને પેન્સિલ અથવા તો પેન હોય તો પણ ચાલશે, એ તમે સાથે રાખજો. કારણ કે પ્રસ્તાવનામાંથી પણ MCQ નીકળે છે અને કેવા MCQ છે, કેવી રીતના પૂછાય છે, તો એ હું તમને કહેતો જઈશ. પરંતુ સાથે તમે પેન્સિલ હોય તો ભલે પેન જે કાંઈ પણ છે અને ટેક્સ્ટ બુક સાથે રાખજો, જેથી કરીને તમે કોઈ જગ્યાએ હું કહું ત્યાં તમે અંડરલાઇન કરી શકો. તો હવે જોઈએ પ્રસ્તાવનામાં. મહર્ષિ વ્યાસ રચિત મહાભારત એક વિશ્વકોશ સમો ગ્રંથ છે. કારણ કે મહર્ષિ વ્યાસ એટલે વેદ વ્યાસ, એના વિશે ટૂંકમાં માહિતી આપી દઉં. જ્યારે એમનો જન્મ થયેલો હતો ત્યારે એક કાળા ટાપુ ઉપર થયેલો હતો, એનું નામ પડેલું છે જન્મ સમયની કૃષ્ણ દ્વૈપાયન. ત્યાર પછી એમને પુરાણ રચના કરી, વેદને વ્યવસ્થિત કર્યા એટલે એનું નામ વેદ વ્યાસ પડેલું છે. તો વેદ વ્યાસ જે છે એમને મહાભારતની પણ રચના કરેલી છે. હવે મહાભારત જે છે એ એક વિશ્વકોશ કહેવાય છે, એન્સાયક્લોપીડિયા અંગ્રેજીમાં કહેવાય, કે જેની અંદર એવું કીધેલું છે, યદ્ધિ હાસ્તિ તદ અન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ક્વચિત. જે મહાભારતમાં છે તે બીજે જ છે, જે મહાભારતમાં નથી તે બીજે ક્યાંય નથી, એવો એનો અનુવાદ થાય છે. એટલે કે યદ્ધિ હાસ્તિ તદ અન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ક્વચિત. જે મહાભારતમાં છે તે બધે જોવા મળે છે, જે મહાભારતમાં નથી તે બીજી ક્યાંય પણ જોવા મળતું નથી. એ સંદર્ભમાં જોઈએ તો મહાભારતની અંદર 1 લાખ શ્લોકો છે. કારણ કે એના 3 સ્વરૂપ છે, જય ભારત અને મહાભારત. જયની અંદર 8,000 શ્લોકો છે,
ભારતની અંદર 24,000 શ્લોકો છે અને આપણી પાસે જેતે પ્રાપ્ય છે તે 1,00,000 શ્લોકો ધરાવતું વિશાળકાય ગ્રંથ કે જેને એન્સાયક્લોપીડિયા જેને વિશ્વકોશ તરીકે ઓળખવામાં આવે છે, તો એની અંદર એવું કહેવાયેલું છે કે યદ્ય એમાં આપેલું પણ છે યદ્ય આસ્તિ તદ અન્યત્ર એમને આસ્તિ ન તત્વ પછી તો હવે એ પ્રમાણે મિત્રો જોવા જઈએ તો આ મહાભારત જે સૌથી વિશાળ ગ્રંથ 1,00,000 શ્લોકથી પણ વધારે છે। બીજા પેરેગ્રાફમાં જો જોઈએ એટલે કે પ્રથમ જે પેરેગ્રાફ છે એની બે લીટી જે છે ત્યાં અંડરલાઈન કરજો। મહર્ષિ વ્યાસ રચિત મહાભારત એક વિશ્વકોષ સમૂહ ગ્રંથ છે, ના શ્લોકોની સંખ્યા આટલી છે, એના રચનાકાર આ છે એ પણ આવી જશે અને એના માટેની જે ઉક્તિ છે એ પણ આવી જશે, એટલે પહેલી બે લીટી જે છે ત્યાં અંડરલાઈન કરજો ખાસ। આ ઉપરાંત એક બીજી બાબત એ પણ આપણે ધ્યાનપાત્ર લેવાની છે કે મહાભારતમાં વિષય વસ્તુ પ્રસ્તુતિકરણ વિવિધ સંબંધ છે, સામાન્ય રીતે મહાભારતનું સમગ્ર કથાનક સંવાદાત્મક છે અને આમ જોઈએ તો મહાભારતનું જે વિષય વસ્તુ જે કથા વસ્તુ છે સંવાદાત્મક છે, એકબીજા બોલતા હોય છે પ્રમાણે છે, પરંતુ જુદા જુદા પ્રસંગના અનુરૂપ જુદા જુદા પાત્ર વચ્ચે રચાયેલા વિવિધ સંવાદો પૈકી યક્ષ અને દિષ્ટિનો સંવાદ પણ એકદમ પ્રસિદ્ધ પણ છે। કે મહાભારતની અંદર વન પર્વ અધ્યાય 312 313 314 આ સંવાદની પૃષ્ઠભૂમિ કંઈક આ પ્રકારે છે, તો ત્યાં આપણે ક્યાં અંડરલાઈન કરવાની જરૂર છે નહીં। અને જે છેલ્લો પેરેગ્રાફ છે એ આપણી કથા વસ્તુ જે છે તો કથા વસ્તુમાં કાંઈ આપણે લખવાની જરૂર નથી, પરંતુ અહીંયા જે આપણે 1 થી 10 શ્લોકો આપેલા છે એમાં પ્રશ્ન છે અને જવાબ છે, પ્રશ્ન છે અને જવાબ છે, હવે એ સંદર્ભમાં બાકીના જે 3 શ્લોકો છે એ ઉત્સાહ સ્વરૂપે છે, આમ કરવાથી આમ થઈ શકે છે, આનું પરિણામ ફળશ્રુતિ આ મળે છે જે છે તે એ પ્રમાણે આપણે અત્યારે એનો અભ્યાસ કરવાનો છે। તો દરેકની પાસે મિત્રો ટેક્સ્ટ બુક હોવી જોઈએ અને ટેક્સ્ટ બુક હશે તો તમારે ભાષાંતર તો હું લખાવીશ બોર્ડ પર, પરંતુ ટેક્સ્ટ બુક જો મિત્રો હશે તો ટેક્સ્ટ બુકના સંદર્ભમાં તમે કોઈ જગ્યાએ કાંઈ પણ નોંધ હોય તો નોંધ કરી શકો છો, એવું લાગતું હોય હું તમને જણાવીશ એ સંદર્ભમાં। હવે જોઈએ પેજ નંબર 20 છે, 5મું કાવ્ય છે યક્ષ યુધિષ્ઠિર સંવાદ, યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ। હવે એની અંદર સર્વપ્રથમ અગાઉ જે આપણે કથા કીધેલી છે સંદર્ભમાં સર્વપ્રથમ યક્ષ બોલે છે, યક્ષ બોલે છે અને કહે છે કે જે શ્લોકમાં આપેલું છે કે પાર્થ, પાર્થ એટલે પૃથાનો પુત્ર પાર્થ, તો પૃથા જે છે આમ જોવા જઈએ તો કુંતી માતાનું એક નામ છે અને એના 5 પુત્રો આપણે ગણી, આમ તો 3 પુત્રો જે છે કે ભીમ છે, યુધિષ્ઠિર છે અને અર્જુન છે, એ 3 માટે પાર્થ વપરાય, પણ અહીંયા કોના માટે વપરાયેલું છે તો એ આપણે જોવાનું છે, એ તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે। પ્રશ્ન એવો પણ પૂછાય એમસીક્યુમાં બોર્ડની પરીક્ષાની અંદર આ પૂછાઈ શકે છે કે પાર્થ અથવા તો યક્ષ યુધિષ્ઠિર સંવાદની અંદર પાર્થ કોના માટે વપરાયેલો શબ્દ છે, તો યુધિષ્ઠિર માટે, બાકી પાર્થ અર્જુન માટે પણ વપરાય, ભીમ માટે પણ વપરાય છે, એટલે અહીંયા કીધેલું છે યુધિષ્ઠિર માટે જે છે યુધિષ્ઠિરને સંબોધીને આપણે અર્થ કરવાનો છે પાર્થ। તો યક્ષ ઉવાચ, યક્ષ બોલ્યા, યક્ષે કહ્યું, કહે છે પાર્થ એટલે હે પાર્થ, અષ્ટમી વિભક્તિ છે, મા સાહસમ કારસુ, મા એટલે નહીં, જો માથે અનુસ્વાર આપવામાં આવેલો હોય મિત્રો આવું આપેલું હોય તો થઈ જશે મને, પરંતુ આવું આપેલું હોય તો નહીં એટલે નકારાત્મક થઈ જશે, આ ખાસ ધ્યાન રાખવાનું છે, અનુસ્વાર હોય તો મને, અનુસ્વાર ન હોય તો મા એટલે નહીં નકારાત્મક, મા બોલ તો મને, તો અહીંયા નથી એટલે સાહસ, એટલે સાહસ નહીં, આપણે કોઈ પણ સાહસ એટલે કેવું આપણે ઘણી વખત કહેતા હોય કે ભાઈ એ કાર્યમાં મારે સાહસ કરવું છે અથવા એ સાહસ કરવું છે પછી કોઈ પણ બાબત છે, તો એ સાહસનું ગુજરાતી આપણે એ જ પ્રમાણે લઈએ। પછી કારસી એટલે આમ તો જોઈએ તો કાળ આપણે અત્યાર સુધી 5નો અભ્યાસ કરેલો છે, 3, 10, 9માં તમે ભણી ગયા છો, પણ આ કાળ જે છે એ કાળનો આપણે ક્યાંય ઉપયોગ કરેલો નથી, પણ આપણે શીખવાની જરૂર પણ નથી, ખરી રીતે એનો ઉપયોગ એવો થાય અકારસી, અકારસી એટલે નકારાત્મક છે, કારસી એટલે કરીશ, અકારસી એટલે કરીશ નહીં, પણ મિત્રો આગળ ના મા આપેલો છે એટલે નકારાત્મક આવી જશે, મા કારસી, ખરેખર મા કારસી ન લખાય, અકારસી, અકારસી એટલે નહીં, મા કારસી એટલે પણ નહીં,
બંને શબ્દો જે છે એને આપણે ભેગા રાખી એટલે કે માં કારસી સાહસમ. તો સાહસ કરીશ નહીં, સાહસ કરીશ નહીં. ફરીથી પેલું ચરણ જે છે કે હે પાર્થ સાહસ કરીશ નહીં, મમ પૂર્વ પરિગ્રહ. મમ એટલે મારા પૂર્વ પરિગ્રહ, પહેલા થયેલા અધિકારને. પરિગ્રહ એટલે અધિકાર, અધિકાર એટલે હક. પહેલા થયેલા અધિકારને માં કારસી સાહસ કરીશ નહીં. તો પાર્થ એને આપણે આગળ લઈએ, હે પાર્થ પહેલા થયેલા અધિકારને, પહેલા થયેલા અધિકારને અથવા પ્રથમ અધિકારને સાહસ કરીશ નહીં. પહેલા થયેલા અધિકારને સાહસ કરીશ નહીં, પણ વાક્ય બરોબર સમજાતું નથી મિત્રો, એટલે આપણે બે ચરણના ભાગ પાડી દઈએ. તો હે પાર્થ પહેલું ચરણ જે છે એમને મૂકી દઈએ, હે પાર્થ સાહસ કરીશ નહીં, હે પાર્થ સાહસ કરીશ નહીં. પછી મમ પૂર્વ પરિગ્રહ, આખું વાક્ય નકારાત્મક જ છે. તો પહેલા પૂર્વ પરિગ્રહ, પહેલા થયેલા અધિકારને માન્ય રાખ, એવું છે નહીં માન્ય રાખવું, પણ એ વાક્ય જે છે બરોબર સમજાય કે મારી જે કંઈ હક છે, મારો અધિકાર છે, પહેલાના જે અધિકાર જે છે એને તું માન્ય રાખ. એટલે જો તું પહેલાં થયેલી બાબતને અવગણીશ તો તારી સ્થિતિ પણ એવી થશે કે જે તારા ભાઈઓની સ્થિતિ થઈ છે. એટલે મારા પહેલાં થયેલા અધિકારને, પહેલાં થયેલી બાબતને તું માન્ય રાખ. ફરીથી હે પાર્થ સાહસ કરીશ નહીં, સાહસ એટલે પાણી પીવાનું સાહસ છે, પાણી પીવાનું તું સાહસ કરીશ નહીં. મારા પહેલાં થયેલા અધિકારને માન્ય રાખ, મારા પહેલા થયેલા અધિકારને માન્ય રાખ, એવું યક્ષ કહે છે. કોને? યુધિષ્ઠિરને. હવે શું આગળ કહે છે? પ્રશ્નાન ઉક્ત્વા, પ્રશ્નોને કહીને, એટલે કે હું જે કાંઈ પ્રશ્ન પૂછું છું એને કહીને, તું એટલે તો કાંતેય કુંતી પુત્ર. વળી પાછો બીજો શબ્દ છે, પાર્થ પણ છે ને કાંતે છે, બંને એક જ વ્યક્તિ માટે વપરાયેલો શબ્દ છે. તો હે કાંતે, તત પછી, પીબ એટલે પી, હરસ્વ એટલે લઈ જા, ચ એટલે અને. પ્રશ્નોને હે કુંતી પુત્ર, પ્રશ્નોને તું કહીને પછી પાણી પી અને લઈ જા. પેલા મારા પ્રશ્નોને તું જવાબ આપ, પછી તારે પાણી પીવું હોય તો પી શકે છે, ને તારે લઈ જવું હોય તો પણ તું લઈ જઈ શકે છે. પણ પહેલા મારા, પહેલા તું જે કોઈ સાહસ કરીશ નહીં પાણી પીવાનું, મારા પહેલા થયેલા અધિકારને તું ઈચ્છતો નહીં, અને મારા પ્રશ્નનો જવાબ આપ, પછી તારે પાણી પીવું હોય તો ભલે અને તારે લઈ જવું હોય તો ભલે, તું લઈ જઈ શકે છે. લાખ આ બાબત યક્ષ છે એ દિશીને જણાવે છે. ફરીથી બંને લીટી જે જોઈએ, હે પાર્થ સાહસ કરીશ નહીં, મારા પહેલા થયેલા અધિકારને માન્ય રાખ. બીજી લીટીમાં જે છે, પ્રશ્નોને હે કુંતી પુત્ર, પ્રશ્નોને કહીને તું પાણી પી અને લઈ જા. પ્રશ્નોને કહીને તું પાણી પી અને લઈ જા, હું બોર્ડ ઉપર લખું છું જેથી કરીને તમને સરળતા રહેશે. કે પહેલો શ્લોક છે એનું માત્ર અનુવાદ લખું છું કે હે પાર્થ, સાહસ હે પાર્થ સાહસ કરીશ નહીં, પૂર્વે થયેલા અધિકારને માન્ય રાખ, પૂર્વે થયેલા અધિકારને માન્ય રાખ. પ્રશ્નોને હે કુંતી પુત્ર, પ્રશ્નોને કહીને એટલે જે મારા પ્રશ્નો છે તે પ્રશ્નોને કહીને પછી પાણી પી અને લઈ જા. ત્યારે પાણી પીવું હોય તો ભલે અને તારે લઈ જવું હોય તો પણ ભલે. એટલે પ્રશ્નોને કહી પછી પાણી પીવાનું છે ને પછી જ લઈ જવાનું છે, પેલા મારા પ્રશ્નોનો જવાબ આપ, એવું યક્ષ કહે છે યુધિષ્ઠિરને. હવે મિત્રો સાંભળજો, યુધિષ્ઠિરનો જવાબ કેવો હોય છે? તો બીજા શ્લોકમાં જે આપેલું છે, યુધિષ્ઠિર ઉવાચ, યુધિષ્ઠિરે કહ્યું અથવા યુધિષ્ઠિર બોલીએ, કહે છે ન ચ અહમ, ન એટલે નહીં, ચ એટલે અને, અહમ એટલે હું, કામેય એટલે કામના, ઈચ્છા તૃષ્ણા જે પણ કોઈ,
અથવા કામ પણ લખી શકો છો. યક્ષ એટલે યક્ષ, તો યક્ષ જે છે અષ્ટમી વિભક્તિમાં હે યક્ષ એવો અર્થ આપણે લઈ શકીએ. તવ એટલે તારા, પૂર્વ પરિગ્રહમ પહેલા થયેલા અધિકારને. તો અહીંયા કહે છે કે હે યક્ષ, હું તારા પહેલા થયેલા અધિકારને ઈચ્છતો, આગળ ન આપેલું છે એટલે નથી, કામય ન ઈચ્છતો નથી. હે યક્ષ, હું તારા પહેલા થયેલા અધિકારને ઈચ્છતો નથી. કારણ કે પહેલો તારો અધિકાર એવો હતો કે ભાઈ પાણી પીવો, પછી પણ પેલા મારા પ્રશ્નનો જવાબ આપો, જે મારા ભાઈઓની દશા થઈ છે એવું મારે નથી કરવું, એટલે હું તારા પહેલા થયેલા અધિકારને ઈચ્છતો નથી. માટે તારે જે પ્રશ્ન પૂછવો એ પૂછી શકે છે, મારી બુદ્ધિ પ્રમાણે મારા જ્ઞાન પ્રમાણે હું તને જવાબો આપીશ. ફરીથી કહે છે, હે યક્ષ, હું તારા પહેલા થયેલા અધિકારને ઈચ્છતો નથી. હે યક્ષ, હું તારા પહેલા થયેલા અધિકારને ઈચ્છતો નથી. હે યક્ષ, હું તારા પહેલા થયેલા અધિકારને ઈચ્છતો નથી. માટે આગળ જણાવે છે, યથા પ્રજ્ઞમ, યથા એટલે જેમ, પ્રજ્ઞમ એટલે બુદ્ધિ, બુદ્ધિ પ્રમાણે, બુદ્ધિ જેમ, કોઈ પણ અર્થ, તું એટલે તો, તે એટલે તારા, પ્રશ્નનો એટલે પ્રશ્નોને, પ્રતિવિક્ષ્યામી એટલે જવાબ આપીશ, પૃચ્છમાં મને પૂછ. તો કહે છે, બુદ્ધિ પ્રમાણે તારા પ્રશ્નોના ઉત્તર આપીશ, પૂછ મને. મારી પાસે જેટલી બુદ્ધિ છે એ બુદ્ધિ પ્રમાણે તારા પ્રશ્નોના જવાબ આપીશ, પૂછ મને. બંને લીટી જો જોઈએ, યુધિષ્ઠિર કહે છે યક્ષને કે હે યક્ષ, હું તારા પહેલા થયેલા અધિકારને ઈચ્છતો નથી. એટલે કે જે પણ કાંઈ અગાઉ ઘટના બનેલી છે તેને હું ફરી વખત રિપીટ કરવા નથી માગતો, પરંતુ બુદ્ધિ પ્રમાણે તો પ્રશ્નોના ઉત્તર આપીને, બુદ્ધિ પ્રમાણે પ્રશ્નોના ઉત્તર આપું છું, તું પૂછ મને. તો આપણે અનુવાદમાં લખીએ મિત્રો, હે યક્ષ, હે યક્ષ, ત્યાર પછી કયા પ્રમાણે છે, હે યક્ષ, હું તારા પહેલા થયેલા, પહેલા થયેલા અધિકારને ઈચ્છતો નથી. પહેલા થયેલા અધિકારને ઈચ્છતો નથી. બુદ્ધિ પ્રમાણે પ્રશ્નોના જવાબ આપી, પૂછ મને, અથવા મને પૂછ, નામ પૂછ, પૂછ મને, બુદ્ધિ પ્રમાણે પ્રશ્નોના ઉત્તર આપીશ, તું પૂછ મને. હે યક્ષ, હું જે છે એ તારા પહેલા થયેલા અધિકારને ઈચ્છતો નથી, પરંતુ બુદ્ધિ પ્રમાણે તો પ્રશ્નોના ઉત્તર આપીશ, આપું છું, પૂછ મને. એટલે કે જે પણ કાંઈ છે તું જેવા પ્રશ્નો પૂછીશ એ પ્રશ્નોનો જવાબ યોગ્ય આપીશ, પરંતુ એ પ્રમાણે તારે જે કાંઈ છે, આ મારા ભાઈઓ છે અથવા તારી પાસે પાણી છે, પીવાનું છે, લઈ જવાનું છે, તું મને આ બધું કાર્ય જે છે કરી શકે છે, એમનામ નહીં. એમનામ તો તારા પ્રશ્ન જો હું પીવા માટે જઈશ તો તારો પ્રશ્ન રહી જશે, મારા ભાઈઓ જે છે એમનામ રહી જશે, પરંતુ પહેલાં તમે કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન પૂછી શકો છો. તો યક્ષ બોલ્યા, યક્ષ કહે છે કે કોઈ વાંધો નહીં, બરોબર છે. હવે એના પ્રશ્નો પૂછે છે, કહે છે જે શ્લોક છે એની અંદર ચાર આપેલા છે. હવે ચાર આપેલા છે એટલે કે ચાર પ્રશ્ન છે, શ્લોક એક છે અને ચાર પ્રશ્ન છે. એમાં જો જોઈએ મિત્રો, તો પેલું આપેલું છે કિમ સ્વીત, કિમ સ્વીત એક શબ્દ, ચાલો હું લખી જ નાખું છું એટલે તમને દર વખતે, કિમ સ્વીત, કિમ એટલે શું, સ્વીત એટલે વળી, આગ્રહ શબ્દ છે એમ માનીએ આપણે, નવો શબ્દ છે એટલા માટે બોર્ડ ઉપર લખેલો છે. કેમ સ્વીત, શું વળી અથવા કેમ વળી એવો અર્થ થાય. તો કેમ વળી, શું વળી. હવે ગુરુ તરમ, તરમ શબ્દ જે છે એટલે અધિકતાના અર્થમાં છે મિત્રો. કોઈ પણ જગ્યાએ આપેલું હોય તરમ એટલે વધારે એવો અર્થ થાય, ટૂંકમાં અધિકતા વાચક છે,
અધિકતાના અર્થમાં થાય, વધારેના અર્થમાં થાય એવો અર્થ લેવાનો છે. કર્મ શબ્દ કોઈ પણ શબ્દની પાછળ આવે, એકલો ન આવે. દાખલા તરીકે અહીં આપેલું છે ગુરુ તરમ, તો ગુરુ થી ભારે, ભારે એટલે વધારે અધિકતાના, ભારે વધારે પછી જે બંધ બેસતો અર્થ લેવાનો થાય. તો કેમ સ્વીત ગુરુ તરમ, તો ગુરુ કરતા વધારે ભારે વળી શું, વળી શું કેમ સ્વીતમ. આ પેલો પ્રશ્ન પૂછેલો છે, ગુરુ કરતા વધારે ભારે વળી શું છે. પેલો પ્રશ્ન, ગુરુ કરતા વધારે ભારે વળી શું છે. કેમ સ્વીત ઉચ્ચતરમ સખાત, કેમ સ્વીત એટલે શું વળી, ઉચ્ચતરમ એટલે વધારે ઊંચું, ખાત એટલે આકાશ, અને આકાશથી વધારે વળી ઊંચું શું છે. આકાશથી વધારે ઊંચું વળી શું છે એટલે કે સોરી, કેમ સ્વીત ગુરુતરમ ભૂમિ, સોરી એક શબ્દ રહી ગયો છે, ભૂમિ એટલે ભૂમિ. તો ભૂમિ કરતા વધારે ભારે ગુરુતરમ, વધારે ભારે વળી શું છે. ફરીથી, વધારે ભૂમિ કરતા વધારે ભારે વળી શું છે. પહેલું ચરણ છે ભૂમિ કરતા વધારે ભારે વળી શું છે, અને મને એમાં બીજું આકાશથી વધારે ઊંચું વળી શું છે. એટલે કે ભૂમિ કરતા વધારે ભારે શું છે, કારણ કે ભૂમિનો જ વજન થાય છે ધરતીનો, અને આકાશથી ઊંચું શું છે. આ બે પ્રશ્ન થયા. ત્રીજો પ્રશ્ન ત્રીજા ચરણમાં, કેમ સ્વીત શું વળી, શીઘ્ર તરમ એટલે વધારે ઝડપી, વાયુ એટલે પવનથી. તો અને વળી પવનથી વધારે ઝડપી શું છે, શીઘ્ર શું છે, અને વળી પવનથી વધારે ઝડપી શું છે. કેમ સ્વીત બહુતરમ તૃણાતમ, કેમ સ્વીત વળી શું, બહુતરમ એટલે વધારે ભારે, તૃણાત એટલે ઘાસથી, અને ઘાસથી વધારે ભારે શું છે, અને ઘાસથી વધારે વળી ભારે શું છે. ઘાસથી વધારે ભારે શું છે, એટલે ચાર પ્રશ્નો પૂછેલા છે કે ભૂમિ કરતા વધારે ભારે શું છે, આકાશથી વધારે ઊંચું હોય શું છે, અને પવનથી વધારે ઝડપી શું છે, અને ઘાસથી વધારે વળી વધારે ભારે શું છે. એટલે ઘાસથી વધારે થનારું જે કંઈ છે તે શું છે, કારણ કે વરસાદ પાણી જે આવે તરત જ ઘાસ નીકળી જતું હોય, ઉગી જતું હોય, તેનાથી ભારે વળી શું છે. ત્રીજો જે શ્લોક છે એનું આપણે લખી નાખીએ છીએ, ત્યાર પછી જો જોઈએ. ભૂમિ કરતા વધારે ભારે વળી શું, એમને આગળ જોઈએ. આકાશથી વધારે ઊંચું વળી કોણ અથવા તો શું, અને ત્યાર પછી ત્રીજું ચરણ જે છે એમાં પવનથી, પવનથી વધારે, પવનથી વધારે ઝડપી વળી શું, અને ત્યાર પછી ચોથું જે છે ઘાસથી વધારે થનારું વળી શું. એટલે ચાર પ્રશ્નો પૂછેલા છે, એક બે ત્રણ ચાર. હવે એનો જે જવાબ છે મિત્રો યુધિષ્ઠિર આપે છે, પરંતુ એ કયા પ્રમાણે આપે છે, તો જે એના મત એની બુદ્ધિ એના જ્ઞાન પ્રમાણે જ આપે છે. પરંતુ એ જે છે એ આપણે નેક્સ્ટ જ્યારે લેશું ત્યારે એની શરૂઆત કરશું, અને જે તેર શ્લોક છે એમાં ત્રણ સુધી રાખીએ, અને ત્યાર પછી પાર્ટ ટુ ની અંદર જે છે બીજો શ્લોક જે છે એની આપણે ચોથો શ્લોક જે છે એની આપણે શરૂઆત કરશું ત્યાં સુધી. અને હા એક જ મિનિટ, કે આ બધું તમારે ફરીથી એક વખત કહી દઉં છું, પાકી બુક પર લખવાનું છે એટલા માટે બોર્ડ ઉપર લખું છું. સ્વાધ્યાય તો લખવાનું છે, હું તમને કહું કે ન કહું, ભાષાંતરે લખવાનું છે, પાઠ કાવ્ય જે છે તે સ્વાધ્યાય લખવાનું છે. ખાસ બાબત યાદ રાખજો, બીજી વખત કદાચ ન પણ કહું, પાકી બુકમાં જ લખવાનું છે, અને પાકી બુક ચેક પણ કરીશ ધ્યાન રાખજો. એટલે આ બાબત તમારે કન્ટિન્યુ ચાલુ રાખવાની છે, કહું અથવા તો ન કહું એટલી બાબત યાદ રાખજો.